પછી ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. શું કરવાનું છે? આ ત્રિકોણ છે, આ છે, બધું છે, એ શું કરવાનું છે? આપણે ગણવાનું છે અને સાચો અંક જ્યાં આવશે ત્યાં શું કરીશું? ગોળ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ. કેટલા થયા બાળકો? બંને બગડા 22. એટલે આપણે અહીંયા બંને બગડા 22 ઉપર શું કરીશું? ગોળ કરીશું. હવે ષટકોણ, પંચકોણ ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ. કેટલા થયા? બગડ ચોગડ 24. ક્યાં છે? આ રહ્યા બગડ ચોગડ 24. હવે ચોરસ ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ. કેટલા થયા? બગડ નવડ 29. હવે નીચેનો પ્રશ્ન છે એ શું છે? ગૃહકાર્ય છે. એટલે બાળકોને ઉપર આપણે જે પ્રમાણે કરાવ્યું ને એ જ પ્રમાણે કરાવીને એ લોકો પાસે અંક અહીંયા લખાવવાનો રહેશે. હવે પેજ નંબર 24 અને પેજ નંબર 25 બંને વાલીશ્રીએ બાળકોને નોટમાં કરાવવાનું રહેશે અને ચોપડીમાં પણ કરાવવું. નમસ્કાર.